नमस्कार। सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में हूँ रोहन वाघेला धोरण चार ना आप तमाम बालकों नु आप ऑनलाइन एजुकेशन में आप सर्वे नु हृदय थी स्वागत करू छु। विषय गणित आपणो प्रकरण छे सात जब अने मन। अत्यार सुधी आपणे जे काही अभ्यास कर्यो हवे आपणे जोईए तमारे तमारा पाठ्यपुस्तक में पेज नंबर 73 पर आ रीते तमने लीटर अने मिलीलीटर नी एक समझूती जे छे एक नानी एवी गाणितिक प्रक्रिया ना आधारे तमने समझूती समझावामां आवी छे तो ए आज आपणे समझीशुं। અહીં તમે જોઈ શકો છો વચ્ચે તમને આપ્યું છે એક લીટર, તમારા પાઠ્યપુસ્તકમાં લખ્યું છે એક લીટર। એક લીટર એટલે કે કામ મેં તમને સમજાવ્યું એક લીટર બરાબર પ્રવાહી પદાર્થનો એકમ નાનામાં નાનો એકમ હોય તો એ છે મિલીલીટર બરાબર તો 1000 મિલીલીટર જેને ટૂંકમાં મિલી તરીકે तो एक लीटर ने 1000 मिली कहेवाय। तो अहीं मैं तमारी समझूती माटे ऊपर लिख्युं छे 1000 मिली। हवे तमे जो तमने तमारे चौकी में आपेलुं छे एक पाछ उदाहरण आप्युं छे के 500 + 500 मिली केटला थाय तो के जो 500 + 500 मिली केटला थाय छे तो के 1000 मिली लीटर। तो तमे जो 500 + 500 के 1000 तमने मळी गया। तो ए ज रीते आपणे आ बन्ने कोष्टकनो सरवाळो 1000 मिली थावो जोईए, आ त्रण कोष्टकनो सरवाळो 1000 मिली थावो जोईए, आ बे कोष्टकनो सरवाळो 1000 मिली थावो जोईए अने आ त्रण कोष्टकनो सरवाळो पण 1000 मिली थावो जोईए। ए ज रीते नीचे नो पण बराबर। तो हवे आपणे ए गाणितिक प्रक्रियाओ करीए। शरूआत आपणे करीए बराबर। तो
900 भागिया 3 करो तो तुमने खबर पड़े 300 300 भागिया तो 300 मिली 300 मिली અને 300 મિલી નો સમજાય તો તમે જોઈ લો 1000 મિલી છે એમાંથી 100 મિલી તો ઓલરેડી તમને પહેલા આપેલા છે એટલે ઈ બાદ કરી કાઢો તો 900 મિલી રહે તો 900 મિલી ને 3 સરખા ભાગમાં વહેંચી દેવાનું તો 300 300 ને 300 એટલે 900 થયા 900 ને 100 1000 મિલીલીટર જવાબ મળી ગયો એ જ રીતે અહીં પણ તમને આપ્યું છે 500 મિલી વત્તા 500 મિલી એટલે 1000 મિલી એ તો જવાબ આપ્યો છે હવે એ જ રીતે આપણે અહીં જોઈએ તો અહીં શું થશે 1000 મિલી ના કોઈ બે ભાગ કરવાના છે તો 600 મિલી અને 400 મિલી 600 મિલી અને 400 મિલી એટલે કેટલા થયા 1000 મિલીલીટર થયા એ જ રીતે અહીં 250 આપ્યા છે બરાબર તો હવે એની માટે આપણે કઈ રીતે કરીશું તો એ જોઈએ અહીં આપણે 350 મિલી લખીએ 250 ને 350 કેટલા છે જોઈએ શૂન્ય પાતે પાત 10 એ જુદો હતી પણ 1 2 3 4 600 હવે 600 માં 400 મિલી ઉમેરો એટલે 1000 મિલી જવાબ મળી જાય તો અહીં આપણે લખીશું 400 મિલી જરૂરી નથી કે મે લખ્યા એ જ જવાબ તમારે લખવા તમે પણ તમારી બુદ્ધિનો ઉપયોગ કરી અને તમે આવી રીતે જે છે એ તમે આ કોયડાનો ઉકેલ મેળવી શકો છો આ તમારે તમારી બાકી નોટમાં દોરી અને લખી લેવાનું છે હવે આપણે આગળ જોઈએ તમને આ રીતે કોષ્ટક બતાવ્યું છે માં લીધું છે પેકેટ મતલબ કે કયો પદાર્થ છે બરાબર એનું નામ અહીં લખ્યું છે પ્રવાહી પદાર્થ અને સામે એ લીટર માં આવે છે કે મિલીલીટર માં આવે છે તો એના આપણે એકમ લખવાના છે સંખ્યા સાથે પહેલી વાત છે દૂધની બરાબર તો આપણા ઘરે સવારના પોરમાં દૂધવાળા ભાઈ દૂધ દેવા માટે આવે છે બરાબર ત્યારે મમ્મી આપણને શું કહે છે જા તો અડધો લીટર દૂધ લઈને આવો શબ્દ તમને તમારા મમ્મી પાસે સાંભળવા મળ્યો હશે તો અડધો લીટર દૂધ એટલે કેટલું થયું તો તમે જો મેં કીધું 1 લીટર એટલે 1000 મિલી 1 લીટર એટલે 1000 મિલી હવે અડધો લીટર આના અડધા કરો તો 500 મિલી થઈ 1000 ના થાય 500 તેને શું કહેવાય અડધો લીટર બરાબર તો અહીં આપણે લખીશું 500 મિલી ઠંડુ પીણું બરાબર તમે સોડા વાળી દુકાને કેવી રીતે જાઓ બરાબર તો તમે થમ્સઅપ ની બોટલ ઘરે મહેમાન આવે બરાબર જાજા બધા મહેમાન હોય તો તમે શું કહો એક નાની બોટલ આપો નાની બોટલ થાય ના થાય માટે તમે થમ્સઅપ ની મોટી બોટલ તો એ શું કહો લીટર ની બોટલ આપો શું કહો તમે લીટર ની 1 લીટર તો એને શું કહેવાય 1000 મિલી કૌંસમાં લખવાનું 1 લીટર પછી છે તેલ માથામાં નાખવાનું તેલ તમે લાવતા છો બરાબર છે કોઈ ભી તેલ તમે માથામાં નાખવાનું વાપરતા છો કો પ્રેમ તેલ છે ભૃંગરાજ છે વગેરે કઈ ભી તો એ તેલની નાની એવી બોટલ તમારા ઘરે પડી હશે તો તમે એ લઈ અને તમે જોજો એમાં નીચે એકમ લખેલો છે 250 મિલી ની બોટલ હશે એટલે 250 એમએલ આવું લખ્યું હશે 250 મિલી પછી છે આંખના ટીપા ખાસ યાદ રાખજો ટીપા કીધા છે આંખના ટીપા હોય યાદ છે આંખના ટીપા તમે લો તો 5 એમએમ જેવો હોય વધારે હોય નહીં 5 મિલી શક્તિવર્ધક દવા બરાબર છે તમે ઉધરસ કેમ થાય ત્યારે તમે નાની એવી પ્રવાહી પદાર્થની બોટલ લેતા હશો ડોક્ટર લખી દેતા હશે બરાબર છે જ્યારે નબળાઈ આવે બરાબર ત્યારે એનર્જી લાવવા માટે ડોક્ટર તમને બોટલ લખી દે બરાબર ઘણી ઘણી મીઠી મીઠી દવા હોય તમને ખ્યાલ છે તો એ જે બોટલ છે પણ એકલી હોય છે તો એ નાની બોટલ હોય તો 200 એમએલ ની હોય મોટી હોય તો 500 એમએલ ની આપણે કાઈ બી લખી શકીએ છીએ 250 મિલી શેમ્પૂની બોટલ બરાબર તમારા ઘરે શેમ્પૂની બોટલ પણ હશે તો એ પણ તમે જોઈ હશે તો એ પણ કેટલા 250 એમએલ થી શરૂ થાય મિલીલીટર થી શરૂ થાય બરાબર 250 મિલીલીટર ની શેમ્પૂની બોટલ હોય છે તો આ પણ તમારે તમારી પાકની નોટમાં લખી લેવાનું છે
હવે મિત્રો તમે તમારી પાઠ્યપુસ્તકમાં તમને આ રીતના બે ચિત્રો બતાવેલા છે આદિત્ય અને બેન તો એમાં તમને જો લખ્યું છે આદિત્ય શું કહે છે મે 1 લિટરની બોટલ ભરવા બે નાની બોટલ ખાલી પડી 2 લિટર બોટલ ભરાઈ એને શું કીધું કે મે 1 લિટરની બોટલ ભરવા માટે બે નાની નાની બોટલ ખાલી કરી અને પાણી એમાં નાખી દીધું તો ભરાઈ ગયું તો કે એ બોટલનું માપ કેટલું છે તમે શું હવે આની માટે આપણે શું કરીશું ખબર છે 1 લિટર બરાબર 1000 મિલી કેટલા 1000 મિલી આનો મતલબ એ કે બંને બોટલમાં 1000 ટોટલ 1000 મિલી પાણી સમજો ટોટલ તો બોટલ કેટલી છે બે તો કે 1000 ને 2 વડે ભાગી કાઢ 1000 મિલી અહીં ગયા બે 2 કા 2 2 5 10 ભાગાકાર તમને આવડે છે શૂન્ય ના શૂન્ય એકમાંથી એક શૂન્ય બરાબર નીચે એક ની રકમ નથી તો બંને શૂન્ય ઉપર આવી જાય તો જવાબ શું આવ્યો 500 મિલી એનો મતલબ એ કે બન દરેક બોટલમાં બોટલ એ ને બોટલ બે આમાંય 500 મિલી અને આમાંયથી 500 મિલી પાણી સમાન ખાસ સમજી લેજો 1 લિટર બરાબર 1000 મિલીલીટર બોટલ બે બોટલમાં પણ ટોટલ 1000 મિલી પાણી ઉમેર્યું છે અને 1000 ને 2 વડે ભાગી કાઢ્યા તો 2 5 10 10 માંથી 10 થાય 0 નીચે એક સંખ્યા નથી એટલે 2 શૂન્ય ઉપર થઈ ગયા તો આનો મતલબ એ કે દરેક બોટલમાં 500 મિલી પાણી સમાય છે પછી આને હું કીધું મેં પહેલે કે મેં 1 લિટર બોટલ ભરવા માટે 5 વખત મેં મારી નાની બોટલ ખાલી કરી તો તમે જો બોટલ એ બોટલ 2 બોટલ 3 બોટલ 4 અને બોટલ 5 બરાબર 1 લિટર 1 લિટર ને 1000 મિલી તો બચો 1000 મિલી પાણી ભરવા માટે 5 બોટલ માં એ પાણી સમાય તો 5 વખત બોટલ ખાલી કરવી પડે તો આપણે શું કરીશું 1000 મિલી એને ભાગ્યા 5 બોટલ 1 2 3 4 5 તો 5 2 10 10 માંથી 10 થાય 0 આ બે શૂન્ય ઉપર ચાલી જાય નીચે કી સંખ્યા નથી એ તો આનો એનો મતલબ એ દરેક બોટલમાં 200 મિલી પાણી સમાય તો લખીશું 200 મિલી બીજી બોટલમાં 200 મિલી ત્રીજી બોટલમાં 200 મિલી ચોથી બોટલમાં 200 મિલી અને પાંચમી બોટલમાં 200 મિલી પાણી સમય તો આનો મતલબ એ 1000 મિલી થયું જેને 1 લિટર કહેવામાં આવે છે આ તમે સમજી લો આપો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જો અહીં એવું પૂછ્યું છે તમને તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે 3 દાખલાઓ આપેલા છે વચ્ચે જે પ્રવૃત્તિ છે તમારે જાતે ઘરે કરવાની છે અને આ દાખલા સમજીને તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે અહીં એવું કીધું છે અમીનાની પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાઈ શકે છે અમીનાની પાસે જે બોટલ છે એમાં 1 લિટર એટલે કે 1000 મિલીલીટર પાણી સમાય છે તેને 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું છે એટલે પાણી બોટલમાંથી પાણી ઘટી જશે એટલે બાદ લાગી જશે પણ કઈ રીતે કરીશું તો મેં પહેલા જ કીધું કે 250 મિલી અમીનાએ અને 150 મિલી ગોવિંદે પાણી પીધું તો પહેલા કેટલું પાણી પીધું એ જોવું પડશે તો અહીં આપણે લખીશું 250 મિલી વત્તા 150 મિલી પીધેલ પાણી એવું લખીશું આપણે પીધેલ પાણી તો હવે આપણે જોઈએ શૂન્ય પાંચના પાંચ દસ થયો શૂન્ય વધી પડી 1 2 3 4 જો તમે જો હું પણ અહીં બધી આવે લખું છું તમારે પણ પેપરમાં લખવાની છે બે ઉપર એક મૂક્યા છે તો 2 1 3 4 400 મિલી પાણી પીધું હવે બોટલમાં પાણી હતું કેટલું તો કે 1 લિટર એટલે કે 1000 મિલીલીટર પાણી હતું તો અહીં આપણે લખીશું 1000 મિલીલીટર
400 मिल बात करो तो बाद बाकी करो शून्य ना शून्य शून्य ना शून्य शून्य माथी चार ना जाए समझी लेजो बाजू माथी 10 को लेवानो એટલે ચેકી અને પહેલા ની સંખ્યા એટલે કે 1 ની પહેલા શૂન્ય આવે તો શૂન્ય મૂકવાના અહી 10 કો લેવો એટલે કે 10 મૂકવાનો એ 10 માંથી 4 12 થાય તો 6 બને તો 600 મિલી પાણી વધે કેટલું વધે તો આ તમારે તમારી પાટી પર લખી લેવાનું છે એ જ રીતે આગળ જોઈએ યુસુફ ચાની દુકાન ચલાવે છે एक कप चा बनावा 20 मिली दूध वापरे छे समझो एक कप चा बनावे એટલે 20 મિલીલીટર દૂધ નાખે ગઈ કાલે જ્યારે 100 કપ ચા બનાવી તો આપણે અહીં લખીશું કે 1 મિલી સોરી અહીં આપણે લખીશું એક કપ ચા માટે 20 મિલી દૂધ જોવે દૂધ જોવે तो 100 कप चा माटे केटला मिली दूध जोवे त्रिराशि ने तमने कीधुं एम आमा त्रिराशि वाळो भाग आव्यो कप अने दूध मिली मां अहीं लखीशुं एक कपे 20 मिली तो 100 गुणा 20 करवाना छे आपणे गुणाकार लावो छे 100 कप गुणा 20 मिली दूध બે નો છે કે શૂન્ય બે નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય બે નો આ શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય 2 * 2 2000 મિલી હવે તમે જો 2000 કરી એટલે કેટલું થશે ખાસ ધ્યાનથી સમજજો 2 લિટર કેટલું જોશે 2 લિટર દૂધ જોવે 2000 મિલી ને 2 લિટર પણ કહી શકાય કારણ કે 1000 મિલી 1 લિટર થાય એટલે 2000 મિલી 2 લિટર કહી શકાય હવે આગળનો દાખલો જોઈએ રાધાની દાદીમાં બીમાર હતા ડોક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી 200 મિલી દવાની બોટલ આપી અને તેમણે કીધું કે તમારે દરરોજ 10 દિવસ સુધી આ દવા લેવાની છે હવે 10 દિવસ સુધી બોટલ મતલબ એ બોટલમાંથી રોજ થોડી થોડી દવા લેવાની છે પણ એ બોટલ 10 દિવસ સુધી ચલાવવાની છે તો શું કરીશું 10 દિવસ છે અને 200 મિલી દવા છે અને 10 દિવસ છે તો 200 થાય 10 200 મિલી ભાગ્યા 10 10 એકા 10 10 2 20 શૂન્ય શૂન્ય નીચે એક સંખ્યા નથી આ શૂન્ય ઉપર ચડી જાય 20 મિલી દરરોજ દરરોજ 20 મિલી દવા લેવી જોઈએ કેટલે આ લખીશું 20 મિલી તો આ પણ દાખલો આ ત્રણેય દાખલા તમારે તમારી બાકી